गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती मध्यम विषय गणित स्वाध्याय 6 वर्ग ने वर्गमूल में 6.4 नो प्रश्न नंबर 3 जोईशु। नीचे आपेल दशांश अपूर्णांक संख्याओं वर्गमूल शोधो। आनी अगाउ आपने जोयुं पूर्णांक संख्याओं भागाकारनी रीते वर्गमूल शोध्युं हतुं, भागाकारनी रीते ज पण दशांश अपूर्णांक संख्यानुं वर्गमूल शोधीए। तो पहली संख्या छे 2.56। आ बे संख्या अने आ संख्या, तो पहली एक संख्या छे 2। तो कोई कई संख्यानो वर्ग करो तो तमे 2 करता वधी ना जाय। तो 1 वर्ग 1, 2 वर्ग 4, तो 4 એ 1 કરતા વધી જાય છે, માટે 1 એકા 1। અહીંયા 1 માં 1 ઉમેરીશું, અહીંયા 1 માંથી 1 બાદ થશે, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, અને પછી આખી જોડ 56 ઉતારીશું। અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે ઉપર દશાંશ ચિહ્ન મૂકીશું। હવે 1 ને 1 કેટલા થશે? 2 થશે। હવે 1 અહીંયા 2ની સાથે તમે કઈ સંખ્યા રાખો તેનો વર્ગ કરતા 6 મળે, તો 2 સંખ્યા છે એવી કે 1 તો 4 અને 6, 4નો વર્ગ 16 થાય, 16માં એકમનો અંક 6 થાય, 6 છે, 6નો વર્ગ 36 થાય, 36માં એકમનો અંક 6 છે। તો 2ની સાથે 4 મૂકીને ગુણાકાર કરીએ અને 2ની સાથે 6 મૂકીને ગુણાકાર કરીશું, તો 2ની સાથે 4 એટલે 24 ગુણ્યા 4, તો કેટલા થશે? 24 6 96, એ રીતે 26 ગુણ્યા 6, 6 36 તો 6 વધી 3, 6 દુ 12 3 15, કેટલા થશે? 156। તો 2ની સાથે કેટલા મૂકીશું? 6, 2.6, અહીંયા કેટલા આવશે? 6, અને અહીંયા 0.6 મૂકી અને શું કરીશું? 1.56, અહીંયા બાદ બાકી થશે, અહીંયા સરવાળો થશે 3.2000, માટે વર્ગમૂળ 2.56 બરાબર 1.6 થશે। બીજી સંખ્યા છે 51.84, અહીંયા 2 અને અહીંયા 2, 51 છે તો કઈ સંખ્યાના વર્ગથી વધી જશે આ સંખ્યા? તો 70 70 49, પછી 8, 8 64, તો 64 એ 8 કરતા 51 કરતા વધી જશે, એટલે 7 ભાગ ચલાવીશું, 70 70 49, અહીંયા 49, 7માં 7 ઉમેરીશું, 7 ને 7 14, અહીંયા દશાંશ ચિહ્ન 11માંથી 9 જશે તો 2, 0 ઉપરથી ઉતારીશું 84, અહીંયા પોઈન્ટ, હવે અહીંયા પોઈન્ટ મૂકી અને ગુણાકાર કરશું, 14ને અહીંયા 14 છે અને અહીંયા 4 છે, તો આપણે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એના એકમના સ્થાનમાં 4 આવે, તો 2નો વર્ગ 4 અને 8નો વર્ગ 64, તો એમાં એકમનો અંક 4, તો 14 જોડે 2 મૂકીને ગુણાકાર કરીએ, 2 દુ 4, 4 દુ 8 અને 2, એટલે કેટલા થશે? 14.2 વડે ગુણાકાર કરીએ તો કેટલા આવશે? 02, 14.2 નો ગુણાકાર કરીશું તો અહીંયા કેટલા આવશે? 2 અને અહીંયા 2.84, અહીંયા ઉમેરીશું 0.2, એટલે થશે 14.4000, અને લખીશું વર્ગમૂળ 51.84 બરાબર કેટલા થશે? 7.2, 7.2નું વર્ગમૂળ કેટલું થશે? 51.84। ત્રીજો દાખલો છે 42.25, આ 2 સંખ્યા અને આ 2 સંખ્યા, તો 42, તો 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, તો 49 7ના વર્ગે વધી જશે એટલે કેટલા આવશે? 6 ભાગ ચલાવીશું, 6 6 36, અહીંયા 6માં 6 ઉમેરીશું, અહીંયા બાદ બાકી 12માંથી 6 જાય તો 6 0, અહીંયા 25, અહીંયા કેટલા થશે? 12 થશે, 6 ને 6 12 થશે, હવે 12 જોડે અહીંયા 5 લાવવા છે એટલે 5 જ મૂકવા પડે,
एक संख्या आई है कि जेनी संख्या एकम न वर्ग करता मती संख्या एकम के पांच तो तब एक पॉइंट पच्चीस पच्चीस पंचा एक सौ पच्चीस छसो पच्चीस बराबर तो अँ के लखो पॉइंट पांच एट्ले बे पॉइंट काटता एक सौ पच्चीस अँ दशां चिन्ह है तो दशां चिन्ह अँ लखीश छइंट पच्चीस अँपन थे पॉइंट पांच जीरो पॉइंट पांच ना लखे तो पंचाल अँ बाद बाकी करीश जीरो 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 अँ शून अने तेर माटे बेतालीस पॉइंट पच्चीस वर्गमूल के छइंट पांच तो विद्यार्थी मित्रों पूर्णांक संख्या में भागाकार की रीते वर्गमूल शोधवाना दाखला जोया अने दशांश अपूर्णांक संख्या पण भागाकार की रीते वर्गमूल शोधवाना दाखला जोया। हवे प्रश्न नंबर चार नीचे आपेली संख्याओ माटे एवी नानामां नानी संख्या शोधो के जेनी आपेल संख्या मांथी बादबाकी करता मळती नवी संख्या पूर्णवर्ग होय उपरांत आ नवी पूर्णवर्ग संख्यानुं वर्गमूल शोधो। आपणे ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધવાનું છે અને કઈ સંખ્યા બાદ કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો જુઓ 402 છે 402 માં આ બે સંખ્યા અને આ બે સંખ્યા એકમ દશકથી બબ્બેની પેર બના અને બાકી રહે સંખ્યા લેવાની અહીંયા કેટલા છે બે છે તો કઈ સંખ્યાનો વર્ગ કરો તો 4 આવે અથવા 4 થી વધે ના તો 1નો વર્ગ 1 2નો વર્ગ 4 તો અહીંયા લખીશું 2 2 2 चार अँ बे में बे उमरीशू अँ चार चार जाए तो शून अँ बे ने बे चार हमें ऊपर उतारीशू जीरो बे हमें अँ संख्या कई है चार है हमें चार थी एक भाग चलाव हो तो एना करता पर नानी संख्या है एट्ले आ बे नानी संख्या है अँ चार एट्ले भाग चाल से नहीं तो अँ भाग ना चले तेनी शून मूकीशू અહીંયા ભાગના ચાલે તેની શૂન મૂકીશું અહીંયા શૂન અહીંયા ઉમેરીશું એટલે 40 અને અહીંયા જીરો બાદ કરીશું તો કેટલી શેષ વધશે બે વધશે અહીંયા ભાગ ચાલતો નથી એટલે શેષ કેટલી વધે છે બે વધે છે તો લખીશું અહીંયા 402 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા બે શેષ વધે છે તો શું કરીશું ભાગાકારની રીતે બે શેષ વધે છે તો 402 માંથી બે ને બાદ કરીશું માટે 402 માંથી બે બાદ કરતા મળતી સંખ્યા पूर्ण वर्ग बने तो 402 ओछा 2 बराबर 400 माटे 402 माथी 2 बात करीशू तो कई संख्या मळशे 400 अने 400 नुं वर्गमूळ 20 थाय माटे वर्गमूळ 400 बराबर 20 थशे। विद्यार्थी मित्रों बीजा दाखला जोईए दाखला नंबर 2 1989 1989 नुं भागाकारनी रीते वर्गमूळ शोधीशुं 1989 એકમ દશક અને આ બે સંખ્યા પહેલી બે સંખ્યા જે છે એ 19 છે તો કઈ સંખ્યાનો વર્ગ 19થી વધે ના તો 4 4 ચોક 16 4 માં 4 ઉમેરીશું એટલે 8 થશે અને 19 માંથી 16 બાદ કરીશું તો 3 અને 89 નીચે લઈશું હવે 8 ને જુદી જુદી સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે 8 ની જોડે 1 2 3 4 એ રીતે મૂકી અને ગુણાકાર કરીશું તો 84 ચોક
आठ जोड़े चार राखो तो नीचे चार वाले ज गुणाकार करो, चार चौक सोलू छ बद्दी एक, आठ चौक बत्रीस ने एक तेत्रीस ने 336। हमें 85 × 5 करिए, पाँचों पाँचों 2505 बद्दी बे, आठ पंचा 40 ने बे 42। तो जो 84 ने चार वड़े गुणिए तो 336 आवशे, अने 85 ने पाँच वड़े गुणिए तो 425 आवे। 425 से 389 वधी जाए छे, तो कई संख्या लेवी पड़शे? चार। तो आठ जोड़े चार मूकीशू, 84 चौक 336। હવે અહીંયા એમાં 4 ઉમેરીશું એટલે 88 થશે, અને અહીંયા બાદબાકી કરીશું, 9માંથી 6 જાય તો 3, 8માંથી 3 જાય તો 5 અને 0। તો 1989નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા કેટલી શેષ વધે છે? 53। 53 શેષ વધે છે, માટે શું કરીશું? 1989માંથી 53 બાદ કરીશું, માટે 1989માંથી 53 બાદ કરતા તો 1989 માઇનસ 53, 9માંથી 3 જાય તો 6, 8માંથી 5 જાય તો 3, 9 અને 1, 1936 મળ્યા। કેટલા મળ્યા? 1936। તો 1936 માટે 1936 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, અને 1936નું વર્ગમૂળ કેટલું થશે? 44। 1936નું વર્ગમૂળ 44 થશે। એના પછી ત્રીજા નંબરનો દાખલો આના જેવો છે, ત્રીજો અને પાંચમો જાતે ગણજો, ચોથા નંબરનો દાખલો ગણીએ છીએ। 4000 ભાગ્યા આ બે સંખ્યા અને આ બે સંખ્યા, તો કઈ છે? પહેલી જે જોડ છે એ 40 છે, તો કઈ સંખ્યાના વર્ગથી વધવાના જોઈએ? તો 40 સંખ્યા છે એનાથી વધે ના એવી કઈ સંખ્યાનો વર્ગ આવશે? તો 6નો વર્ગ 36, 7નો વર્ગ 49 વધી જાય છે એટલે 6નો વર્ગ 36, તો 6 × 6 = 36। અહીંયા બાદબાકી કરીશું, 6માં 6 ઉમેરીશું, 10માંથી 6 જાય તો 4, અહીંયા 0 અને 2 શૂન્ય ઉતારીશું। હવે કેટલા થયા? 400। તો 121 જોડે 1 મૂકો તો એનો ગુણાકાર 121 થાય, 122 દું તો 244, 123 તારી, તો એમ જુદી જુદી સંખ્યા વડે ગુણાકાર કરો, 123 × 3 તો 169, 124 × 4 તો 4 × 4 = 16, 1 + 1, 4 × 2 = 8, 9 અને 4, 496। તો 496 એ વધી ગયા છે 400 કરતાં, તો કઈ સંખ્યાએ ભાગ ચાલશે? 123। 12 જોડે 3 મૂકીશું, 123 × 169, 123 × 3 = 9, 3 × 2 = 6 અને 3 × 1 = 3, એટલે 369 બાદ બાકી કરીશું। હવે 10માંથી 9 જાય તો 1, 9માંથી 6 જાય તો 3 અને 0, અહીંયા એમાં 3 ઉમેરીશું, 3 × 3 = 6, 2 અને 1, 126। તો જો 4000નો ભાગાકારની રીતે ભાગાકાર કરીએ તો કેટલી શેષ વધે છે? 31। તો લખીશું, 4000નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 31 વધે છે, માટે 4000માંથી
31 બાદ કરીશું એટલે 4000 માઇનસ 31 બરાબર 10માંથી 1 જશે તો 9 9માંથી 3 જાય તો 6 9 અને 3 કઈ સંખ્યા મળશે 3969 માટે 3969 નું વર્ગમૂળ 63 થાય માટે વર્ગમૂળ 3969 બરાબર 63 વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જોઈએ પ્રશ્ન નંબર 5 નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો તો સંખ્યા આપી છે 525 525નું આપણે ભાગાકારની રીતે શું કરીશું વર્ગમૂળ શોધીશું આ બે સંખ્યા અને આ એક તો એક સંખ્યા મળે છે 5 કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 5થી વધુ ના જોઈએ તો 2નો વર્ગ 4 3નો વર્ગ 9 9 એ 5 કરતાં વધી જાય છે એટલે 2નો વર્ગ 2 દૂ 4 2માં 2 ઉમેરીશું તો 4 5માંથી 4 જશે તો 1 અને 25 નીચે ઉતારતા હવે 25 તો 4નો 4 જોડે જુદી જુદી સંખ્યા મૂકી અને ગુણાકાર કરીશું કે જે 125થી વધે ના ત્યાં સુધી એટલે 42 દૂ 84 43થી કરીએ 43 3 તારી 9 અને 4 તારી 12 એટલે કેટલા થાય 129 તો 125 કરતાં વધી જાય છે એટલે 42 ભાગ ચલાવીએ 42 દૂ 2 દૂ 4 અને 4 દૂ 8 84 તો અહીંયા 2 મૂકીશું અહીંયા 2 મૂકીશું અને અહીંયા થશે 84 હવે 5માંથી 4 જાય તો 1 બારમાંથી 8 જાય તો 4 અહીંયા 2માં કેટલાય ભાગ ચલાવ્યો 2 એટલે અહીં કેટલા આવશે 44 હવે 525નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું તો કેટલી શેષ વધે છે શોધતા 41 શેષ વધે છે આપણી સંખ્યા કઈ છે 525 ભાગફળ કેટલું આવ્યું 22 22નો વર્ગ કેટલો થશે 484 હવે 484 22ના વર્ગની સંખ્યા છે 484 484 કરતાં 525 મોટા છે એટલે 22 પછીની સંખ્યા અહીંયા જે વર્ગ ભાગફળ આવ્યું હોય એના પછીની સંખ્યા લેવાની તો 23 આવશે અને 23નો વર્ગ કેટલો થશે 529 તો આપણે 525માં કેટલી સંખ્યા ઉમેરવાની તે જોઈ લઈએ તો શું કરીશું 529માંથી આજે આપણી ભાગ કરવાની સંખ્યા છે 525 એ બાદ કરીશું તો 29માંથી 25 જશે તો 4 રહેશે કેટલા રહેશે 4 તો 525માં 4 ઉમેરીએ માટે 525માં 4 ઉમેરતા 529 મળે અને 529 માટે 529 એ 23નું વર્ગમૂળ છે માટે વર્ગમૂળ 529 બરાબર 23 થશે તે જ રીતે 1750 છે 1750નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીશું તો 1750 આ બે સંખ્યા અને આ બે સંખ્યા 17 છે તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 17થી વધે ના તો 4 4નો વર્ગ 16 4 6 16 17માંથી 16 જશે તો 1 રહેશે ઉપરથી 50 ઉતારીશું અહીંયા 4માં 4 શું કરીશું ઉમેરીશું તો કેટલા થશે 8 હવે 8ની જોડે જુદી જુદી સંખ્યા મૂકીશું કે 81 જોડે 8 જોડે 1 મૂકીએ એટલે 81 થાય 81ને 1 વડે ગુણીશું તો 81 થશે 82ને 2 વડે ગુણીશું
तो 164 થશે, તો 164 એ 150થી વધી જાય છે, એટલે 81 એકા 81 એ ભાગ ચલાવીશું, તો કેટલા થશે અહીંયા 81, અહીંયા 1 ઉમેરીશું એટલે થશે 82, 10માંથી 1 જાય તો 9, 14માંથી 8 જાય તો 6 અને 0 69. અહીંયા લખીશું 1750નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા ઓગણસિત્તેર શેષ વધે છે. શું થશે? 69 શેષ વધે છે. માટે 1750 ગ્રેટર ધેન મોટા છે 41નો વર્ગ. 41ના વર્ગની જે સંખ્યા છે તેના કરતાં 1750 કેટલા કેવા છે? વધારે છે. તો હમણાં આગળ જોયું કે 41 પછી કઈ સંખ્યા આવે? 42. તો આપણે અહીંયા લખીશું કે 41 પછીની સંખ્યા 42 છે, અને 42નો વર્ગ કેટલો થશે? તો 42 × 42 શું? 4 × 2 = 8, 4 × 4 = 16, 2 × 2 = 4 અને 4 × 2 = 8. 4 × 16 = 1, 10 × 0 = 1, 2064. કેટલો થશે 42નો વર્ગ? 2064. 1 × 10 = શું? 4 × 2 = 8, 4 × 16, 16 × 6 = 1, 2 × 4 અને 4 × 2 = 8, 8 × 8 = 16, 1764. 42નો વર્ગ કેટલો થશે? 1764. હવે 1764માંથી આપણે 1750 શું કરીશું? બાદ કરીશું. હવે 1764માંથી 1750 બાદ કરીશું તો કેટલા આવશે? 14 મળશે. કેટલા મળશે? 14 મળશે. હવે શું કરીશું કે આપણી જે સંખ્યા છે એને પૂર્ણવર્ગ બનાવવી હોય તો 1750માં શું કરવા પડશે? 14 ઉમેરવા પડશે. માટે 1750 + 14 = 1764, તો 1764 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. એનું વર્ગમૂળ જોઈએ. માટે વર્ગમૂળ 1764 = કેટલા આવશે? 42. તો વિદ્યાર્થી મિત્રો, નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા નીચે લખવાનું કે 1750માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરતા તે પૂર્ણવર્ગ સંખ્યા બને. વિદ્યાર્થી મિત્રો, સધ્યાય 6.4માં પ્રશ્ન નંબર 5 જોયો, હવે પ્રશ્ન નંબર 6 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.